નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રની આ સફરમાં આપ સર્વનું સ્વાગત છે. પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. મિત્રો, 12 માર્કનું પ્રકરણ છે, ખૂબ અગત્યનું પ્રકરણ છે, એટલે આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે સમષ્ટિના એક ચલ સંબંધિત માહિતીના અભ્યાસ માટે જે 11મા ધોરણમાં સરેરાશ, પ્રસાર, વિષમતા આ બધા માપોનો જે આપણે ઉપયોગ કરતા હતા એ એક ચલ લક્ષણ સંબંધિત માપો હતા. હવે મિત્રો, આપણે બે ચલ લક્ષણો સંબંધિત માપોનો અભ્યાસ કરવાનો છે, એટલે બે ચલો વચ્ચેના સંબંધનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એટલા માટે આપણે આંકડાશાસ્ત્રની એવી પદ્ધતિ કે અભ્યાસ કરવો પડે કે જે બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતું હોય. તો સહસંબંધ કોને કહેશું? તો મિત્રો, ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો, અહીંયા બે ચલોની કિંમતમાં, બે ચલ એટલે માનો કે જાહેરાત ખર્ચ અને વેચાણ, તો અહીંયા બે ચલ થયા કે જાહેરાત જેમ વધે એમ વેચાણ પણ થાય, એટલે કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ કે પરોક્ષ. મિત્રો, અમુક કારણ પ્રત્યક્ષ હોય, અમુક કારણ પરોક્ષ હોય. દાખલા તરીકે કોઈ હવામાન, ઋતુ, એને કારણે જો કાંઈ ફેરફાર થાય તો એ પરોક્ષ કહેવાય, પણ ઉત્પાદક પોતે વેચાણ વધારવા માટે કાંઈ પ્રયત્ન કરે તો એને આપણે પ્રત્યક્ષ કહીએ એમ. એટલે કિંમતમાં જે ફેરફાર થાય એ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે, કાર્યકારણ એટલે એક ચલની કિંમત અસર બીજા ચલ ઉપર થતી હોવી જોઈએ, એક સાથે એમાં ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. સુરેખ સહસંબંધ નો અર્થ આપણે જોઈએ. સુરેખ સહસંબંધ, બે સહસંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય, એટલે બે જે ચલની કિંમતમાં ફેરફાર થાય એ લગભગ અચળ, અચળ એટલે એક સરખો હોય, બરાબર. એટલે એક ચલની અંદર એક એકમે જે વધારો કે ઘટાડો થાય એટલો જ બીજા એકમે એક સરખો થતો હોય, એટલે બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતો ફેરફાર લગભગ કેવો હોય? અચળ હોય, એક સરખો હોય, દરેક એકમે એક સરખો ફેરફાર થતો હોય, તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો, બીજો આલેખની રીતે પણ સુરેખ સહસંબંધની વ્યાખ્યા આપી શકાય. તો આલેખની રીતે આપણે જોઈએ, બે સહસંબંધિત ચલોની કિંમતોને આલેખ પત્ર પર દર્શાવતા, જો એને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે તો એક જ સુરેખા પર, એક જ સુરેખા પર કે ખૂબ જ નજીકમાં, ખૂબ જ નજીકમાં હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. એટલે જ્યારે બે ચલો વચ્ચેનો આપણે આલેખ કે ગ્રાફ દોરીએ અને એની અંદર માનો કે આપણે બધા બિંદુઓ છે એ મેળવીએ, હવે આ બધા જ બિંદુઓ જો એક જ સુરેખા પર, એટલે કે એ બધા બિંદુઓને જો જોડવામાં આવે તો બધા બિંદુઓ એક રેખા ઉપર આવી જાય, એક જ સુરેખા પર આવે, અથવા તો એ રેખાની ખૂબ જ નજીકમાં હોય બધા બિંદુઓ, તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યા અને પરિઘ, આપણે જેમ વર્તુળ તમે માનો કે ત્રિજ્યા જેમ જેમ વધારતા જશો એમ એના પરિઘ વધશે, અથવા તો એનું ક્ષેત્રફળ એક સરખું વધશે, અચળ પ્રમાણમાં વધશે, બરાબર. 1 સેમીનું તમે વર્તુળ દોરો અને જેના પરિઘ માપો અથવા તો એનું ક્ષેત્રફળ માપો, 2 સેમીનું દોરો અને એનું માપો, 3 સેમીનું અને માપો, તો દરેક જે 1 સેમીએ આપણે વધારો કરીએ તો એક સરખા પ્રમાણમાં ક્ષેત્રફળમાં વધારો થાય, એટલે આપણે કહી શકીએ કે તે બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો, સુરેખ સહસંબંધની મદદથી આપણે બે ચલ વચ્ચે
ના સંબંધનું સ્વરૂપ કે પ્રકાર વિશેની આપણને જાણકારી મળે છે, અને તેમજ સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ જેને આપણે કહીએ છીએ સહસંબંધાંક, એનો આપણને થોડો ઘણો ખ્યાલ આવે છે, બરાબર. અને એના દાખલાઓ પણ આપણે જોશું આગળ. એની પછી આપણે જોઈએ તો કાર્ય કારણનો સંબંધ. મિત્રો, કાર્ય કારણનો સંબંધ સામાન્ય રીતે બે સહસંબંધિત જે બે ચલો હોય છે એ બે ચલની કિંમત વધે, એટલે કે એક ચલની કિંમત વધે કે ઘટે, બરાબર, એટલે એક ચલની કિંમત વધે કે ઘટે તે કારણથી બીજા ચલની કિંમત વધે કે ઘટે, એટલે એને કારણે બીજા ચલની કિંમત વધે કે ઘટે તે કાર્ય કે પરિણામ મળતું હોય. એટલે એક ચલ કારણ સ્વરૂપ હોય, એક ચલ કેવું હોય, કારણ સ્વરૂપ હોય, અને બીજું ચલ છે એ કેવું હોય, પરિણામ સ્વરૂપ. તો આપણે કહી શકીએ કે બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. એટલે કે સહસંબંધિત બે ચલોમાંથી એક ચલની કિંમત વધે કે ઘટે, દાખલા તરીકે વરસાદ વધે એટલે કે સારો થાય તો ઉપજ છે, પાકની ઉપજ સારી થાય, તો એક ચલની અંદર ફેરફાર થાય એટલે બીજા ચલની અંદર પણ ફેરફાર થશે. તો આપણે કહી શકીએ કે એક ચલ છે એ કારણ સ્વરૂપ હોય, અહીંયા આપણે વરસાદ અને પાકની ઉપજ, તો વરસાદ કારણ સ્વરૂપ છે અને પાકની ઉપજ છે એ પરિણામ સ્વરૂપ છે. એટલે એક ચલને કારણે બીજા ચલમાં ફેરફાર થતો હોય, વધારો કે ઘટાડો થતો હોય તેની અસરને કારણે, તો આપણે કહી શકીએ કે તે બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે, બરાબર છે. દાખલા તરીકે જાહેરાત ખર્ચ વધે તેમ વેચાણ પણ વધે. સ્વાભાવિક છે કે શરૂઆતમાં જાહેરાત ખર્ચ જેમ જેમ કંપની વધારે તેમ એના વેચાણ ઉપર એની અસર થાય અને વેચાણ પણ વધે. સમાન આવકે ખર્ચ વધે, આવક એક સરખી હોય અને જો તમે ખર્ચ વધારો તો બચતમાં શું થાય, ઘટાડો થાય, અને જો સમાન આવકે સામાન્ય રીતે તમે ખર્ચ વધે તો બચત ઘટે, અને ખર્ચ જો ઘટે તો બચતમાં શું થાય, વધારો થાય. એટલે કે આવકની અસર ખર્ચ ઉપર થાય છે, એટલે આપણે કહી શકીએ કે એ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. મિત્રો, સહસંબંધ કે નિયત સંબંધનો અભ્યાસ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે એક પૂર્વધારણા બાંધવાની છે કે બંને ચલો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણનો સંબંધ છે. મિત્રો, બંને ચલો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણનો સંબંધ છે એવી આપણે એક પૂર્વધારણા સાથે સહસંબંધ અને નિયત સંબંધનો અભ્યાસ કરીએ છીએ. કારણ કે બે ચલ વચ્ચે જો કાર્ય કારણનો સંબંધ ન હોય, એટલે કે એક ચલની બીજા ચલ ઉપર અસર ન થતી હોય, તો એવા ચલનો કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી. દાખલા તરીકે બટેટાના ભાવ વધે તો મારા પગારમાં કાંઈ ફેરફાર થાય, ન થાય, એટલે એને એ ચલને કોઈ અસર નથી થતું. એટલે આપણે એવા ચલનો અભ્યાસ કરીએ છીએ કે જેની વચ્ચે કાર્ય કારણનો, જે બે ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય, એટલે કે એકબીજાની અસર થતી હોય એવા ચલનો આપણે અભ્યાસ કરીએ છીએ. મિત્રો, સહસંબંધાંક એટલે શું? સહસંબંધાંકને સામાન્ય રીતે સ્મોલ આર, એની સંજ્ઞા છે આર, એટલે એને આર વડે આમ દર્શાવવામાં આવે છે, આર વડે. તો સહસંબંધાંક એટલે બે યાદચ્છિક ચલ એક્સ અને વાય વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને. મિત્રો, બંને ચલ વચ્ચે એક ચલની અસર જે બીજા ઉપર થાય છે, આવકની ખર્ચ ઉપર, વરસાદની સામાન્ય રીતે ઉપજ ઉપર, જાહેરાતની વેચાણ ઉપર, નફા ઉપર, તો આ બે ચલોની અસર જે થાય છે એની ઘનિષ્ઠતાનું માપ એટલે સહસંબંધાંક. એટલે કે જે બે ચલો છે એક્સ અને વાય, એટલે સાપેક્ષ અને નિરપેક્ષ, એ બંને ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. સામાન્ય રીતે સહસંબંધાંકનો અંતરાલ અથવા તો એનો વિસ્તાર, મોસ્ટ આઈએમપી એમસીક્યુ વીએસક્યુ માટેનો વિસ્તાર -1 થી +1 વચ્ચે હોય છે. એટલે સહસંબંધાંક
આરની કિંમત માઇનસ એક હોઈ શકે, એકય હોઈ શકે, અને માઇનસ એકથી એકની વચ્ચે પણ હોઈ શકે. એટલે સહસંબંધાંકનો વિસ્તાર કે અંતરાલ માઇનસ એક લેસ દેન ઓર ઇઝ ઇક્વલ ટુ આર લેસ દેન ઓર ઇઝ ઇક્વલ ટુ વન થશે. અને આમાં સૌ પહેલાં કાલ્પિયર્સને આપ્યું હતું અને દ્વિચલ સમષ્ટિ માટે સામાન્ય રીતે એનો સંકેત છે એ રો છે. આ સંકેત એનો દ્વિચલ સમષ્ટિ માટે, દ્વિચલ સમષ્ટિ માટેનો સંકેત રો છે. આપણે અહીંયા સહસંબંધાંકનો સંકેત સ્મોલ આર છે મિત્રો. એટલે એની પછી આપણે આગળ અભ્યાસ કરીએ સહસંબંધાંકના ગુણધર્મો. તો આપણે સહસંબંધાંકના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ મિત્રો. એના ગુણધર્મો આપણે જોઈએ તો બે, એટલે સહસંબંધાંકની કિંમત કેટલી હોય હમણાં આપણે જોયું હોય, એનો પહેલો ગુણધર્મ માઇનસ એકથી એક વચ્ચેની હોય છે. એટલે માઇનસ એકથી એક સુધીની એની કિંમત હોય છે. એનો આપણે અંતરાલ જોયો હતો. આ અંતરાલમાં એટલે કે માઇનસ એક લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ વન હોય છે. આ પહેલો એનો ગુણધર્મ કે સહસંબંધાંક નો અંતરાલ કે વિસ્તાર માઇનસ એક લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ વન હોય છે. હવે મિત્રો આપણે આરની જે કિંમત મળે એનો સ્ક્વેર કરીએ તો ધન જ મળશે, ઋણ નહીં મળે, કારણ કે વર્ગ થઈ જાય એટલે ધન જ થાય. એટલે બીજો ગુણધર્મ આર સ્ક્વેરની કિંમત ઝીરો લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ વન હોય છે. એટલે આર સ્ક્વેર એટલે સહસંબંધાંકનો આપણે વર્ગ કરીએ તો એની કિંમત કેટલી હોય, તો કે ઝીરો હોઈ શકે, એક હોઈ શકે, અને એની વચ્ચે. સહસંબંધાંક આર એકમ રહિત માપ છે મિત્રો. સહસંબંધાંકને એકમ નથી, એ એકમથી મુક્ત માપ છે. એટલે આરનો આપણે દાખલા ગણશું ત્યારે આરનો જે જવાબ આવે એની સાથે કોઈ એકમ લખશું નહીં, એકમથી મુક્ત માપ છે. એક્સ અને વાય તથા વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે મિત્રો. અહીંયા જોજો, એક્સ અને વાય અને વાય અને એક્સ એટલે એક્સ ચલ અને વાય ચલ છે. હવે તમે એક્સ ચલને વાય નામ આપી દો અને વાય ચલને એક્સ નામ આપી દો અને પછી આખો દાખલો ગણો તોય જવાબમાં કોઈ ફેર નહીં પડે. એટલે કે બંને વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. એટલે આર ઓફ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં વાય કોમા એક્સ થશે. એટલે સહસંબંધાંકની કિંમત સરખી જ થશે એક્સ વાય માટે કે વાય એક્સ માટે, બરાબર. આરની કિંમત ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી બદલાતી નથી મિત્રો. મોસ્ટ આઈએમપી જો આર સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી મિત્રો ન બદલાય. જો નિયત સંબંધાંકમાં જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે કહેશું કે એ ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે પણ માપ પરિવર્તનથી મુક્ત નથી. એટલે કે કોઈ પણ અચળ સંખ્યા બાદ કરવામાં આવે કે પ્લસ કરવામાં આવે તો એને આપણે ઉગમ બિંદુ પરિવર્તન કહીએ છીએ. અને માપ પરિવર્તન એટલે ભાંગવામાં આવે કે ગુણવામાં આવે. માનો કે ચલ કિંમત કોઈ છે એને આપણે કોઈ અચળ સંખ્યા વડે ભાંગીએ અથવા ગુણીએ તો એને માપ પરિવર્તન કહેવાય. તો અહીંયા સહસંબંધાંક છે એ ઉગમ બિંદુ અને માપ બંને પરિવર્તનથી મુક્ત છે. એટલે આપણે દાખલા જ્યારે ગણશું ત્યારે યુવીની રીતે આપણે દાખલો ગણીએ કે એક્સ વાયની રીતે દાખલો ગણીએ આપણો જવાબ કેવો આવે, સરખો. એટલે સહસંબંધાંકના દાખલા ગણશું ત્યારે તમને ખ્યાલ આવશે કે એક દાખલો ત્રણ રીતે ગણી શકાય. એમાં કોઈ પણ રીતે તમે દાખલો ગણો તમને માર્ક્સ પૂરા જ મળે જો દાખલો સાચો હોય તો. એટલે યુવીની રીત અને એક્સ વાય, તો ચલ એક્સ અને વાયનું યુવીમાં પરિવર્તન કરીએ તોય જવાબમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે સહસંબંધાંકની કિંમત સરખી રહે છે, બરાબર. ઉગમ બિંદુ અને માપ બંને પરિવર્તનથી સહસંબંધાંક મુક્ત છે. એક્સ અને વાય પૈકી ફક્ત એક જ ચલની કિંમતના ચિહ્નનો બદલવામાં આવે, એટલે કે કાં તો એક્સના ચિહ્ન બદલવામાં આવે. એટલે જો અહીંયા એક્સ માઇનસ છે વાય પ્લસ છે, બરાબર, તો આપણને માઇનસમાં જવાબ મળે. એટલે માઇનસમાં જવાબ, પ્લસ માઇનસ શું થાય, માઇનસ, એટલે માઇનસમાં જવાબ મળે. એટલે આરની કિંમત છે આરનું ચિહ્ન બદલાય છે. એટલે એક્સ અને વાય માનો કે આપણને રકમ આપી છે એમાં બેમાંથી કોઈ પણ એક ચલના બધા જ જે અવલોકનો હોય, પ્રાપ્તાંકો હોય, એને આપણે નિશાની બદલી નાખીએ તો આપણા જવાબ પણ ઋણ આવે છે. અહીંયા જો આર
એક્સ અને વાય અહીંયા જોવો આ વાય માઇનસ છે તો આપણો જવાબ પણ કેવો આવશે માઇનસ એટલે માઇનસમાં જવાબ આવે બરાબર એટલે સમજી ગયા કે એક્સ અને વાય પૈકી ફક્ત એક જ ચલની કિંમતના બધા જ ચિહ્નો બદલવામાં આવે એટલે કે નિશાની બદલવામાં આવે ધન હોય તો એને તમે ઋણ કરી નાખો તો આરનું ચિહ્ન બદલાય છે એટલે આરનો જવાબ આપણે બદલાય છે ધન આવતો હોય તો ઋણ આવે ને ઋણ આવતો હોય તો ધન આવે બંને ચલની કિંમતના ચિહ્ન બદલવામાં આવે બંને ચલની એટલે એક્સ અને વાય બંનેના આપણે નિશાની ફેરવી નાખીએ બરાબર ઋણ ધન હોય તો ઋણ કરી નાખો અથવા ઋણ હોય તો ધન કરી નાખો તો આરનું ચિહ્ન બદલાતું નથી એટલે જવાબમાં કોઈ ફેર નહીં પડે એટલે માનો કે કોઈ એક્સ અને વાય ચલ આપણને બધા જ ચલ બંનેના ધન આપેલા છે હવે એ બધા જ ચલની તમે નિશાની બદલી નાખો એક્સના બધા ઋણ કરી નાખો વાયના ઋણ કરી નાખો ને પછી તમે દાખલો ગણો ને તો આપણો જવાબ જે આવતો હતો એ જ આવશે એટલે આરની કિંમત બદલાશે નહીં અહીંયા જુઓ એક્સ અને વાય બંને માઇનસ છે એટલે એક્સના ચિહ્ન આપણે બદલી નાખ્યા એટલે માઇનસ એક્સ વાય ચલ હતા એના ચિહ્ન બદલી નાખ્યા એટલે માઇનસ વાય તો આપણા જવાબમાં કોઈ ફેર નહીં પડે એટલે આર તો આપણને આર એક્સ વાય સ્વરૂપમાં જ મળશે અથવા તો વાય એક્સ એટલે આરના જવાબમાં કોઈ ફેર પડશે નહીં એના ચિહ્ન નહીં બદલાય મિત્રો આ સહસંબંધાંક આરના ગુણધર્મો છે તો આ ગુણધર્મનો અભ્યાસ કરવાનો આગળ આપણે જોઈએ એની પછી કાલ્પિયર્સનના સહસંબંધાંકની ધારણા તો કાલ્પિયર્સનના સહસંબંધાંકની આપણે ધારણા જોઈએ તો બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે પહેલી ધારણા એ કે જે બે ચલ છે એ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એ આપણે ધારવાનું છે કારણ કે સુરેખ સહસંબંધ ન હોય તો એ બે ચલનો કોઈ અભ્યાસ કરવો જરૂરી નથી એટલે આપણે એમ ધારી લેવાનું છે કે બે ચલનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એ બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એટલે કે બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એમય ધારી લેવાનું છે એ બંને ચલ વચ્ચે શું છે કાર્ય કારણનો સંબંધ છે અને આ પ્રકારનો જો સંબંધ ન હોય તો સહસંબંધનો અર્થહીન છે સહસંબંધ અર્થહીન છે અર્થહીન છે એટલે એનો કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી એટલે કાર્ય કારણનો સંબંધ ન હોય તો એનો કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી એટલે સહસંબંધ અર્થહીન છે તો કાલ્પિયર્સનના સહસંબંધની આ બે ધારણાઓ છે મિત્રો સહસંબંધના અભ્યાસની ત્રણ રીતો છે પહેલી રીત છે વિકિરણ આકૃતિની રીત એટલે ફક્ત આલેખની રીત છે અને એના પ્રકારનું હમણાં આપણે થિયરીમાં અભ્યાસ કરીએ છીએ બરાબર કે ધન સહસંબંધ છે ઋણ આંશિક ધન આંશિક ઋણ બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે કે સહસંબંધનો અભાવ છે એનો આપણને ખ્યાલ છે એ વિકિરણ આકૃતિ એટલે કે આલેખની મદદથી આવે બીજી રીતના દાખલા મોસ્ટ આઈએમપી છે બાકીની બે રીત છે એના દાખલાઓ આવશે કાલ્પિયર્સનની ગુણન પ્રખાતની રીત અને ત્રીજી રીત છે એ સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત બરાબર તો આ ક્રમાંક સહસંબંધાંક એટલે ક્રમાંક સહસંબંધાંક આપણે મેળવવાનો ક્રમાંક સહસંબંધની રીત ક્રમાંક સહસંબંધાંક એની સંકેત આર જ છે અને સહસંબંધાંક એ પણ આર જ છે પણ જ્યારે ક્રમાંક શબ્દ હોય ત્યારે સ્પિયરમેનની રીત હોય હવે મિત્રો આપણે સહસંબંધ વિકિરણ આકૃતિ અને સુરેખ સહસંબંધના પ્રકાર આપણે જોઈએ તો વિકિરણ આકૃતિ કોને કહેશું મિત્રો અત્યાર સુધી તમે ધોરણ 9-10ની અંદર ગ્રાફનો અભ્યાસ કરતા જ આવ્યા છો એ જ છે વિકિરણ આકૃતિ એટલે આલેખની રીત ટૂંકમાં તો ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ ઉપર આપણને જે ચલ એક્સ અને વાય બેની કિંમતો આપેલી હોય તો એમાં આપણે શું કરશું આપણને જે ચલ એક્સની કિંમત આપેલી હોય એ આપણે એક્સ અક્ષ પર અને ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર યોગ્ય પ્રમાણમાં આપણે જે સ્કેલ માપ લઈએ છીએ 10-10નું અંતર 50-50નું 500-500નું આપણી રકમ કેટલો વિસ્તાર છે એના ઉપરથી આપણે પ્રમાણમાપ નક્કી કરીએ છીએ આલેખ દોરવામાં એટલે દાખલાઓ આપણે ગણશું ત્યારે તમને વધુ સમજ આપવામાં આવશે એટલે એક્સ ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર અને ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર યોગ્ય પ્રમાણમાપ લઈ આલેખ પત્ર પર એન બિંદુઓ અહીંયા કોઈ રકમ નથી એટલે એન બિંદુઓ હવે એન બિંદુઓ એટલે કઈ તો કે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી આપણા ચલની કિંમત છે રકમ છે
એટલે કે એક્સ એન વાય એન દર્શાવતા જે આકૃતિ મળે એટલે એ તમે આલેખ પત્ર ઉપર દર્શાવો, જોડવાના નથી, ખાલી એને આલેખ પત્ર ઉપર દર્શાવો એટલે એની તમને સામાન્ય રીતે એની તરાહ જાણવા મળશે કે કેવી દિશા છે. દર્શાવતા જે આકૃતિ મળે તેને વિકિરણ આકૃતિ કહેવાય, એટલે એને દર્શાવી અને આપણને જે આકૃતિ મળે તેને વિકિરણ આકૃતિ કહેવામાં આવે છે. એટલે એકદમ વિકિરણ આકૃતિ એટલે શું? તો કે ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર અને ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર યોગ્ય પ્રમાણમાં લઈ આપણે આલેખ પત્ર પર એન બિંદુઓ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી એક્સ એન વાય એન એને આપણે જો દર્શાવીએ આલેખ પત્ર પર અને આપણને જે આકૃતિ મળે એને આપણે વિકિરણ આકૃતિ કહીએ છીએ. મિત્રો, અહીંયા સુરેખ સહસંબંધના પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ તમે ધ્યાન આપજો, વિકિરણ આકૃતિ છે એના પ્રકાર આપણે નક્કી કરવાના છે. તો એના પાંચ પ્રકાર છે એ આપણે જોશું. તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ ધન સહસંબંધ. સંપૂર્ણ ધન સહસંબંધ એટલે વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ, એટલે બધા જ બિંદુઓ છે એ એક જ સુરેખા પર આવેલા હોય, બરાબર, બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય એટલે કે એક લાઇનમાં આવેલા હોય, એક જ સુરેખા પર જો એક રેખા દોરવામાં આવે તો બધા બિંદુઓ એના પર આવે, અને સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય, એટલે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, જો અહીંયા આપણે ગ્રાફ દોરું છું, બરાબર, પીપીટીની અંદર ગ્રાફ છે, અહીંયા એક્સ અને વાય અક્ષ છે, આ અક્ષ છે એ વાય અને આ અક્ષ છે એ આ એક્સ, બરાબર, આ એક્સ, આ એક્સ અને આ વાય, આ એક્સ, એક્સ અને વાય અક્ષ આપણે દોર્યો. હવે આપણે એ બિંદુઓ છે એ આપણે જો અહીંયા દર્શાવીએ તો એ બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવતા હોય, એટલે જો એક બિંદુ માનો કે અહીંયા હોય, પછી બીજું બિંદુ અહીંયા, ત્રીજું બિંદુ છે એ અહીંયા, ચોથું બિંદુ અહીંયા, આ રીતના જ્યારે આપણે આલેખ પર જ્યારે બિંદુઓ દર્શાવીએ વિકિરણ આકૃતિ પરના બધા જ બિંદુઓ, એટલે ચલ એક્સ અને વાયના બિંદુઓ રકમ પરથી આપણે જ્યારે બિંદુઓ આલેખ પત્ર પર દર્શાવીએ ત્યારે એ બધા જ બિંદુઓ સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં, જુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં, અહીંયા જુઓ આ આ ડાબી બાજુ છે, આ સાઈડ ડાબી બાજુ, બરાબર છે, આ સાઈડ છે એ ડાબી બાજુ છે, એટલે અહીંયા આ લેફ્ટ બાજુ અને આ બાજુ કઈ છે, રાઈટ બાજુ, એટલે આ છે એ જમણી બાજુ, બરાબર છે. તો મિત્રો, સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય અને ડાબી બાજુથી જમણી બાજુ જતી હોય અને બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય એટલે આપણે કહી શકીએ કે અચળ પ્રમાણમાં હોય તો આર બરાબર એક થશે, એટલે કે અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે, એક સરખો એમાં ફેરફાર થાય છે, બરાબર, એની દિશામાં સામાન્ય રીતે એની દિશા ડાબી બાજુથી જમણી બાજુ અને અચળ પ્રમાણમાં હોય તો આર બરાબર એક થાય, એટલે બંને ચલો વચ્ચે જે ફેરફાર થાય એ ફેરફાર કેવો હોય, અચળ પ્રમાણમાં હોય, એક સરખો હોય તો આપણે કહી શકીએ કે આર બરાબર એક, એટલે સહસંબંધાંકની કિંમત કેટલી હોય, એક હોય. એટલે જ્યારે સંપૂર્ણ ધન સહસંબંધ હોય ત્યારે આપણે સહસંબંધાંકની કિંમત આપણને એક મળે, બરાબર. એની પછી આપણે બીજો પ્રકાર જોઈએ, આંશિક, આંશિક ધન સહસંબંધ. તો મિત્રો, આંશિક ધન સહસંબંધ છે એ આપણે જોઈએ, આંશિક ધન સહસંબંધ. તો આંશિક ધન સહસંબંધ, તો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, એટલે વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, બરાબર છે, એક જ સુરેખા પર આવેલા હોય નહીં, એક જ સુરેખા પર ન હોય, પરંતુ સુરેખાની આજુબાજુ અને નજીકમાં હોય, એટલે અમુક બિંદુઓ છે એ અમુક બિંદુઓ સુરેખાની આજુબાજુ કે નજીકમાં આવેલા હોય. અહીંયા જુઓ, પહેલાં તમને એક આપણે ગ્રાફ દોરીએ મસ્તો, આ વાય, આ વાય અક્ષ, બરાબર, અને આ એક્સ અક્ષ, મસ્તો અહીંયા અત્યારે
એક્સ અક્ષ, માઉસથી થોડુંક સરખું નથી ફાવતું. હવે એ બિંદુઓ છે એ આંશિક ધન છે, એટલે આજે સૂર્યરેખા પરના અમુક આ બિંદુઓ આપણે આમ દર્શાવીએ તો અમુક બિંદુઓ છે ને આમ આજુબાજુમાં હોય, બરાબર છે. આમ એક જ સરખી બધા જ બિંદુઓ છે એ એક જ સૂર્યરેખા પર ન હોય, અમુક બિંદુઓ જો આ અમુક બિંદુઓ છે એ આપણે આજુબાજુમાં દર્શાવીએ, બરાબર. તો આ અમુક બિંદુઓ જો આ બધા બિંદુઓ છે, અમુક બિંદુઓ એ સૂર્યરેખાની આજુબાજુ છે, એટલે વિકિરણો આકૃતિ એનો ઢાળ કેવો હશે, ડાબી બાજુ, ડાબી બાજુથી ઉપરની દિશામાં જતી હોય, એટલે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ, બરાબર છે. તો બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. ફરીવાર આપણે એકવાર જોઈએ, આ વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર પહેલાં ન હોય, જો એક જ સૂર્યરેખા પર ન હોય એટલે અમુક બિંદુઓ સૂર્યરેખાની આજુબાજુ પણ હોય, સૂર્યરેખા દોરવાની નથી, પણ જો દોરવામાં આવે તો બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર ન હોય, અમુક બિંદુઓ છે એ આજુબાજુ કે નજીકમાં હોય. સૂર્યરેખાનો ઢાળ કેવો હોય, તો કે ડાબી બાજુ આ બાજુ કઈ છે, લેફ્ટ, એટલે ડાબી બાજુથી આ બાજુ કઈ છે, જમણી બાજુ, એટલે આ રાઈટ, બરાબર. ડાબી બાજુથી એટલે ડાબી બાજુ નીચેથી, ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય, ડાબી બાજુથી ઉપર તરફ, જમણી બાજુ ઉપર તરફ જતી હોય તો આપણે કહી શકીએ કે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. મિત્રો, બંને ચલની કિંમતમાં જ્યારે આંશિક ધન સહસંબંધ હોય ત્યારે બંને ચલની જે કિંમતમાં ફેરફાર થાય એ ફેરફાર એક જ દિશામાં થાય, એક દિશામાં, એટલે કે એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં એ વધારો જ થાય અને એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં ઘટાડો થાય, પરંતુ અચળ પ્રમાણમાં ન હોય, એટલે એક સરખો એમાં વધારો ઘટાડો ન થાય. દરેક એક એકમે જે વધારો થાય કે ઘટાડો થાય એ એક સરખો હોય નહીં, એટલે અચળ પ્રમાણમાં ન હોય. એટલે એની કિંમત કેટલી હોય, જ્યારે આંશિક ધન સહસંબંધ હોય ત્યારે સહસંબંધાંક આરની કિંમત 0 અને 1ની વચ્ચે હોય, બરાબર. 0 અને 1, એટલે 0 લેસ ધેન આર લેસ ધેન 1 હોય છે, એટલે આ 0 અને 1ની વચ્ચે સહસંબંધાંકની કિંમત હોય છે. તો આંશિક ધન સહસંબંધ, એની પછીનો પ્રકાર આપણે જોઈએ સંપૂર્ણ ઋણ સહસંબંધ. મિત્રો, સંપૂર્ણ ઋણ સહસંબંધ વિશે આપણે જોઈએ તો સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર આવેલા હોય, બરાબર. અહીંયા આપણે વિકિરણ આકૃતિ જો આપણે દોરીએ મસ્તી સમજવા માટે, તો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બરાબર, એક્સ અને વાય. હવે બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર હોય પણ એનો ઢાળ કેવો હશે, એનો ઢાળ છે બધા બિંદુઓ છે એ જો આ રીતે હશે આમ, બરાબર. એટલે બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર હોય, જો આ સૂર્યરેખા દોરવામાં આવે તો બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર આવે, પણ સૂર્યરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય. સૂર્યરેખા ડાબી બાજુથી, આ લેફ્ટ સાઈડ છે, ડાબી બાજુથી આ રાઈટ સાઈડ છે, એટલે ડાબી બાજુથી જમણી બાજુ કઈ દિશામાં જતી હોય, નીચેની બાજુ જતી હોય, બરાબર. એટલે ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો આપણે કહી શકીએ, એટલે આપણે ગ્રાફ દોરીએ ને જો આ પ્રમાણે આપણને બિંદુઓ જોવા મળે તો આપણે કહી શકીએ કે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. એટલે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય ત્યારે શું હોય, તો કે બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર હોય, બધા જ બિંદુઓ એક જ સૂર્યરેખા પર આવેલા હોય અને સૂર્યરેખાનો ઢાળ કેવો હોય, ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતો હોય, તો આપણે કહી શકીએ કે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. બંને ચલની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, એટલે હંમેશા ઋણ સંબંધ હોય ને ત્યારે ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય, એટલે એક ચલમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, જો એક ચલમાં ઘટાડો થાય તો બીજામાં વધારો થાય, એટલે બેના ફેરફાર કેવા હોય, વિરુદ્ધ દિશામાં. ઋણ હોય ત્યારે વિરુદ્ધ દિશામાં, ધન હોય ત્યારે એક સરખી દિશામાં હોય, પણ અચળ પ્રમાણમાં હોય. મિત્રો, સંપૂર્ણ હોય એટલે અચળ પ્રમાણમાં હોય અને સંપૂર્ણ આંશિક હોય તો અચળ પ્રમાણમાં ન હોય. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય ત્યારે બે ચલની કિંમતમાં જે ફેરફાર થાય એ વિરુદ્ધ દિશામાં, કારણ કે ઋણ છે, ઋણ છે એટલે વિરુદ્ધ દિશામાં, અને સંપૂર્ણ છે
એટલે અચળ પ્રમાણમાં, એ ફેરફાર કેવા થાય, અચળ પ્રમાણમાં, એટલે દરેક વધારાના એક એકમે જે ફેરફાર થાય બીજા ચલમાં એ એક સરખો થાય, એટલે આપણે કહી શકીએ કે આર બરાબર માઇનસ એક મળે. આર બરાબર શું મળે? માઇનસ એક, એટલે આરની કિંમત છે, સહસંબંધાંકની કિંમત માઇનસ એક થાય. જ્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધાંક જો ગણતરી કરવામાં આવે, દાખલો ગણવામાં આવે, તો આપણો જવાબ માઇનસ એક આવે, તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. એની પછી આપણે જોશું આંશિક ઋણ સહસંબંધ. તો આંશિક ઋણ સહસંબંધ, તો મિત્રો આંશિક ઋણ સહસંબંધ વિશે આપણે જોઈએ તો વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, આંશિક હોય એટલે એક જ સુરેખા પર ન હોય, પરંતુ અમુક બિંદુઓ કેવા હોય, સુરેખાની આજુબાજુ અથવા તો નજીકમાં હોય. બરાબર, તો જો આંશિક ઋણ સહસંબંધની આપણે ગ્રાફ દોરીએ તો આ વાય અક્ષ, બરાબર, આ વાય અક્ષ, અને અહીંયા આપણે દોરીએ એક્સ અક્ષ, તો આ એક્સ અક્ષ, એટલે વાય અક્ષ અને એક્સ અક્ષ. હવે એમાં શું હોય કે બધા જ બિંદુઓ છે એનો ઢાળ ડાબી બાજુથી, આ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ હોય એનો ઢાળ. જો આ બધા બિંદુઓ છે એ અત્યારે હું આ એક જ સુરેખા પર દોરું છું ને, એટલે આ સંપૂર્ણ ઋણ થાય, પણ અમુક બિંદુઓ જો હવે હું આજુબાજુમાં દર્શાવું તો અમુક બિંદુઓ છે એ ક્યાં હોય, સુરેખાની આજુબાજુમાં કે ખૂબ જ નજીક આવેલા હોય. તો જો આ અમુક બિંદુઓ છે એ આપણે આ સુરેખાની, આ બધા બિંદુઓ છે ને, જો અમુક બિંદુઓ, આ બધા બિંદુઓ મેં દર્શાવ્યા એ સુરેખાની એકદમ નજીકમાં છે, એનો ઢાળ કેવો છે, તો જો આ ડાબી બાજુ છે, બરાબર, આ ડાબી બાજુ, એટલે ડાબી બાજુ ઉપરથી આ જમણી બાજુ છે, તો જમણી બાજુ કઈ તરફ આવ્યા, નીચે તરફ આપણે આવ્યા. તો આ પ્રમાણે જો આપણને આપણે બે ચલનો ગ્રાફ દોરીએ અને આ પ્રમાણે બિંદુઓ મળે તો આપણે કહી શકીએ કે આંશિક ઋણ સહસંબંધ છે. ઋણ જો એક જ સુરેખા પર ન હોય, જ્યારે આંશિક સહસંબંધ હોય ત્યારે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, અમુક બિંદુઓ સુરેખાની આજુબાજુ આવતા હોય, આવેલા હોય અથવા નજીકમાં આવેલા હોય, સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, તો આપણે કહી શકીએ કે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે. હવે મિત્રો, જ્યારે આંશિક ઋણ સહસંબંધ હોય તો ઋણ શબ્દ આવ્યો એટલે બે ચલની અંદર, બે ચલની કિંમતમાં જે ફેરફારો થાય એ ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. મિત્રો, વિરુદ્ધ દિશામાં હોય એટલા માટે કે ઋણ સંબંધ છે એટલે વિરુદ્ધ દિશામાં હોય, અને આંશિક છે એટલે અચળ પ્રમાણમાં ન હોય. સંપૂર્ણ હોય તો અચળ પ્રમાણમાં હોય, આંશિક હોય તો અચળ પ્રમાણમાં ન હોય. એટલે બે ચલની જે કિંમતમાં ફેરફાર થાય એ ફેરફાર અચળ પ્રમાણમાં ન હોય. એટલે આરની કિંમત કેટલી હોય, તો કે માઇનસ એક અને ઝીરોની વચ્ચે હોય. માઇનસ એક લેસ ધેન આર લેસ ધેન ઝીરો, સહસંબંધાંકની કિંમત માઇનસ એકથી ઝીરોની વચ્ચે હોય. બરાબર છે, તો આપણે કહી શકીએ કે આંશિક ઋણ. તો હવે આમ તમને સમજાઈ જાય એવું છે, બીજી વાર તમે અભ્યાસ કરો એટલે એકદમ સરળ છે. બરાબર, જ્યારે સંપૂર્ણ હોય ત્યારે એક જ સુરેખા પર હોય, અને આંશિક હોય ત્યારે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, અમુક બિંદુઓ આજુબાજુમાં હોય. બરાબર, એનો ઢાળ જો ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ હોય તો ઋણ, અને ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ હોય તો ધન, અને ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ હોય તો ઋણ. બરાબર, અને જ્યારે ઋણ હોય ત્યારે બે ચલોની જે કિંમતમાં ફેરફાર થાય એ વિરુદ્ધ દિશામાં હોય, એટલે એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો, અને ધન હોય તો બંનેમાં ફેરફાર એક દિશામાં હોય. અને ત્રીજું કે જ્યારે આંશિક હોય ત્યારે અચળ પ્રમાણમાં ફેરફાર ન થતા હોય, અને જ્યારે સંપૂર્ણ હોય, સંપૂર્ણ સહસંબંધ, ત્યારે અચળ પ્રમાણમાં ફેરફાર થતા હોય. એટલે તો આ બાબત તમે જો ધ્યાનમાં રાખો અને પછી અભ્યાસ કરો તો આ પ્રકાર એકદમ સહેલા છે. હજી આપણે એક પ્રકાર જોશું, સહસંબંધનો અભાવ, સુરેખ સહસંબંધનો અભાવ. મિત્રો, સુરેખ સહસંબંધનો અભાવ એટલે બે ચલ વચ્ચે કોઈ સંબંધ જ ન હોય. વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ, એટલે બધા જ બિંદુઓ કેવા હોય, યાદચ્છિક રીતે છૂટાછવાયા
વિખરાયેલા એટલે કે ચોક્કસ ઢબમાં ગોઠવાયેલા ન હોય, ચોક્કસ ઢબમાં ગોઠવાયેલા ન હોય. એટલે જો એની આપણે વિકિરણ આકૃતિ દોરીએ તો એક્સ અને વાય અક્ષ દોરીએ, આ એક્સ અક્ષ બરાબર અને આ વાય અક્ષ, એટલે એક્સ અને વાય અક્ષ જો આપણે દોરીએ તો બધા જ બિંદુઓ છે ને એ ગમે ત્યાં હોય, છૂટા છવાયા હોય, એટલે કોઈ પણ સૂર્યરેખાની અંદર ન હોય, આમ આજુબાજુ ગમે ત્યાં છૂટા છવાયા અને અવ્યવસ્થિત હોય. એટલે સામાન્ય રીતે બધા જ બિંદુઓ છૂટા છવાયા, વિખરાયેલા કે ચોક્કસ ઢબમાં ગોઠવાયેલા ન હોય તો આપણે કહી શકીએ કે સુરેખ સહસંબંધનો અભાવ છે. બંને ચલ સુરેખ સહસંબંધ ધરાવતા નથી, એટલે આપણે એમ કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી, સુરેખ સહસંબંધનો અભાવ છે. એટલે એક ચલની અસર બીજા ચલ ઉપર નથી થતી, બરાબર. એટલે બંને ચલો સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ, બંને ચલો સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ. તો સુરેખ સહસંબંધનો અભાવ એટલે જ્યારે આપણે આવો ગ્રાફ દોરીએ ને બધા જ બિંદુ આમ વેર વિખરાયેલા, છૂટા છવાયા, કોઈ આપણે એક રેખાની આજુબાજુ કે નજીકમાં પણ ન મળે, એટલે આપણને ખ્યાલ આવે કે બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી, સુરેખ સહસંબંધનો અભાવ છે, બંને ચલો સ્વતંત્ર છે. મિત્રો, અહીંયા આપણે સુરેખ સહસંબંધના પ્રકાર વિશે અભ્યાસ કર્યો, તો તમે ધ્યાનથી અભ્યાસ કરજો, વાંચજો, સમજજો, ફરી સમજશો એટલે તમને એ સમજાઈ જશે. બહુ સહેલું છે જો સમજીને તમે તૈયાર કરો તો. આવજો, થેન્ક યુ વેરી મચ, આવજો.